આજથી અધિક શ્રાવણ માસનો પ્રારંભ થયો છે તેવામાં હાલ દશામાનું વ્રત જે છે તે શરૂ થઈ ગયું છે। દશામાના વ્રતનો હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વ રહેલું છે। હાલ બજારોમાં પણ અવનવી પ્રકારે જે છે દશામાતાની મૂર્તિઓનું વેચાણ થઈ રહ્યું છે। જો કે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ઈડર વડાલી ખેડ બ્રહ્મા બજારોમાં પણ ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓની જગ્યાએ પીઓપીની મૂર્તિઓનું વેચાણ થતું જોવા મળી રહ્યું છે। લોકો પણ પીઓપી મૂર્તિઓ તરફ વધુ આકર્ષિત થઈ રહ્યા છે। તેવામાં પાણીમાં ફેલાતા પ્રદૂષણને રોકવા માટે પાણીમાં રહેતા જીવોનો પ્રદૂષણથી બચાવ કરવા માટે લોકોએ ઇકો ફ્રેન્ડલીની મૂર્તિઓ ખરીદવી જોઈએ તેવી અપીલ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે। જો કે તેમ છતાં પણ બજારોમાં પીઓપીની મૂર્તિઓનું વેચાણ થઈ રહ્યું છે, જેને લઈને તંત્રની કામગીરી સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે। આગામી સમયમાં દશામાના વ્રતની ઉજવણી આવતી હોય છે એ ધ્યાનમાં લઈને હું ગુજરાત સરકાર તથા ઈડર સ્થાનિક તંત્રને હું વિનંતી કરવા માગું છું કે દશામાની જે મૂર્તિ હોય છે, જે લોકો ભાવિ ભક્તો ઘરે લાવતા હોય છે, 10 વર્ષ એની 10 દિવસ એની પૂજા અર્ચના કરતા હોય છે, એ મૂર્તિ 10 દિવસ પછી તાળામાં પધરાવામાં આવતી હોય છે। પ્લાસ્ટર પહેરીતી મૂર્તિઓ હોય છે, એ મૂર્તિઓ અંદર ઓગળતી હોતી નથી પાણીમાં, એ પાણી દૂષિત થતું હોય છે, જીવજંતુઓને તકલીફ પડતી હોય છે। એટલે એ મૂર્તિને હું સ્થાનિક તંત્ર તથા રાજ્ય સરકારે એની પૂરો પ્રતિબંધ મૂકેલો છે, તો પણ ભાવિ ભક્તો મૂર્તિઓને આકર્ષિત થઈ અને પ્લાસ્ટર ઓફ પેરીની મૂર્તિઓ વસાવતા હોય છે, ગર્ભાને પૂજા અર્ચના કરતા હોય છે। એ મૂર્તિઓને જેમ ગણેશ વિસર્જન વખતે સ્થાનિક તંત્ર એની કુંડ બનાવતા હોય છે, એવું સ્થાનિક તંત્ર તથા ગુજરાત સરકારને વિનંતી કે એના પર કડક કાર્યવાહી થાય અને એ કુંડ બનાવવામાં આવે, તેથી કરીને એ મૂર્તિઓને એ કુંડમાં વિસર્જિત કરે અને જીવજંતુઓને નુકસાન ના થાય, પાણીને પાણી પ્રદૂષિત ના થાય એવી સ્થાનિક તંત્રને હું રજૂઆત કરું છું। પ્રકૃતિ બચાવો, વૃક્ષો વાવો અને પાણીને પ્રદૂષિત થતું બચાવો। મંગળવારથી પવિત્ર અધિક શ્રાવણ માસની શરૂઆત થઈ રહી છે। આ શ્રાવણ માસની અંદર આપણા હિન્દુ ધર્મના વિવિધ તહેવારો અને વ્રતોની આનંદ ઉલ્લાસથી ભક્તો ઉજવણી કરતા હોય છે। તે જ રીતે હવે જેમ દશામાનું વ્રત પણ હવે ચાલુ થઈ રહ્યું છે, આ દશામાના વ્રતની અંદર ભક્તોને એક ખાસ વિનંતી કે પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિ ન વાપરતા ઇકો ફ્રેન્ડલી મૂર્તિ જ આપણે વાપરીએ, જેથી આપણે પ્રકૃતિનો પણ બચાવ કરી શકીએ અને પ્રદૂષિત થતું પાણીનો પણ આપણે બચાવ કરી શકીએ। જે રીતે ગણપતિ મહોત્સવમાં સરકારી ગાઈડલાઈન મુજબ પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિ વર્જિત છે પાણીમાં વિસર્જિત કરવી, તેના માટે સરકાર અથવા યોગ્ય તંત્ર જે પાણીના અલગ કુંડ બનાવે છે અને એના અંદર આપણે જોઈએ છે કે આપણી આસ્થાને સતત ઠેસ પહોંચતી હોય છે, તો એવું ન બને તે માટે અગાઉથી જો સરકાર અથવા સ્થાયી તંત્ર પાણીમાં અલગ કુંડ બનાવી પાણીનો અને જો એના અંદર દશામાની મૂર્તિઓનું પણ વિસર્જિત કરે અને ભક્તોની લાગણીને ઠેસ ન પહોંચે તે રીતે વિધિ વિધાન મુજબ જો એ કરે તો જે પાણી પીવાના પાણીમાં અને જે જીવજંતુઓમાં એમાં જે પ્રદૂષિત થતું હોય છે પાણી અને જીવજંતુઓને એમને જે તકલીફ થતી હોય છે એ ના થાય, એટલા માટે સૌ ભક્તોને નમ્ર વિનંતી કે તેઓ પ્લાસ્ટર ઓફ પેરિસનો ઉપયોગ બને ત્યાં સુધી ન કરે અને ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓનો જ ઉપયોગ કરે। અત્યારે સરસ મજાનું ચોમાસું બેસી ગયું છે, ત્યારે આપણા સૌની ફરજ છે કે આપણે વૃક્ષો વાવીએ, પ્રકૃતિને બચાવીએ અને પાણીને પીવાના પાણીને પ્રદૂષિત થતું બચાવીએ।